Hello friends, good morning. Welcome to our session. Ready છો આજના ન્યુ એક્સપેરિમેન્ટ માટે? તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો ન્યુ એક્સપેરિમેન્ટ. Let's start. ચલો friends, તો આજનો આપણો એક્સપેરિમેન્ટ જોઈએ. તો આજના એક્સપેરિમેન્ટ માં આપણો ટોપિક છે એર પ્રોપર્ટીઝ. એટલે કે શું જોવાના છે આપણે? તો જે હવા આપણે જોઈ શકતા નથી એ હવામાં કઈ કઈ પ્રોપર્ટી આવેલી છે, એટલે કે કયા કયા ગુણો આવેલા છે તે વિશે આપણે જોઈએ. તો એમાં ફર્સ્ટ આપણે જોઈએ છીએ એર ઓક્યુપાઈ સ્પેસ. હવા સ્થાન લે છે. શું ખરેખર હવા સ્થાન લે છે કે નહીં તે વિશે આપણે એક નાનો પ્રયોગ જોઈએ. તો પ્રયોગ માટે આપણે કઈ કઈ વસ્તુ જોશે એ આપણે જોઈ લઈએ. એક પાણી ભરેલો જગ, ખાલી ગ્લાસ અને એ આપણે રૂમાલ લઈશું. ત્યારબાદ આપણે શું કરવાનું છે એ જોઈએ. તો આ રૂમાલને આપણે વળી કરી અને આ જે સ્ટીલનો ગ્લાસ છે એકદમ સૂકું ગ્લાસ છે, તમે ધ્યાનથી જોઈ શકો છો એમાં કોઈ પણ પાણી નથી, અને રૂમાલ બી એકદમ સૂકું લેવાનું છે આપણે, અને એ રૂમાલ આપણે એ ગ્લાસમાં અંદર નાખીશું. ઠીક છે, આ રીતે તમે જોઈ શકો છો કે રૂમાલ નાખ્યા બાદ પણ ગ્લાસમાં ખાસી એવી જગ્યા રહેલી છે. ઓકે, તો કોઈ પણ જગ્યા હોય અને એ આપણે ગ્લાસ પાણીમાં નાખીએ તો એ ગ્લાસની અંદર પાણી ભરાઈ જાય હા કે ના? ચલો જોઈએ શું થાય છે. આપણે જોઈએ કે આ જે ગ્લાસ છે એને આપણે પાણીની અંદર નાખવાના છીએ અને એ ગ્લાસમાં પાણી આવે છે કે નહીં તે આપણે જોઈએ. તો આપણે ગ્લાસને ઉલટું કરી અને પાણી ભરેલા જગમાં આપણે એને અંદર નાખીશું. આ રીતે જો અહીં હું ગ્લાસને સપાટી સુધી લઈ ગઈ છું અને ઉપરથી હું એને તવા રાખું છું, પાણી ગ્લાસ છે તે તળિયે સુધી આવે. તમે જોઈ શકો છો આપણે એકાદ મિનિટ આ રીતે જ રાખવાનું છે. તમને શું લાગે છે કે ગ્લાસ છે એ અંદર પાણી જશે કે નહીં? જશે ને, કેમ કે ગ્લાસની અંદર તો ખાસી એવી જગ્યા રહેલી છે તો પાણી તો જવું જ જોઈએ, હે ને ફ્રેન્ડ્સ? તો ચલો આપણે જોઈએ શું થાય છે. ચલો હવે આપણે ધીરેથી આ ગ્લાસને બહાર કાઢીએ. ઓકે, તમે જોઈ શકો છો કે મેં ગ્લાસને બહાર કાઢી લીધું છે. હવે આપણે એમાંથી રૂમાલ બહાર કાઢ્યો. કે તમે ગ્લાસ તો જોઈ શકો છો અને રૂમાલ પણ. હવે આપણે આ રૂમાલને આખું ઓપન કરીને જોઈએ. રૂમાલ કેવું છે, સૂકું કે ભીનું? સૂકું. તો કેવી રીતે આ સૂકું રહ્યું? મેં તેને ખાસ્સી વાર પાણીની અંદર રાખેલું અને અંદર ગ્લાસ બી એકદમ સૂકું છે, તો આ કેવી રીતે શક્ય બન્યું? આપણે તો ખાસ્સો સમય સુધી ગ્લાસ અને રૂમાલને પાણીની અંદર રાખેલું તો પણ બંને કેવી રીતે સૂકા રહી શકેલા? તો આપણે એ સમજવાનું છે કે જ્યારે આપણે આ રૂમાલને ગ્લાસની અંદર નાખેલું ત્યારે ખાસ્સી એવી જગ્યા રહેલી હતી અને એ જગ્યામાં તો પાણી આવી જ શકત, પણ એ રૂમાલને ગ્લાસની વચ્ચે જે જગ્યા હતી એ ખાલી હતી નહીં. એ જગ્યામાં શું હતું? હવા. તો એ જગ્યા હવાએ જગ્યા રોકી રાખેલી હતી, તેથી જે હવા આપણને દેખાતી નથી પણ એ હવા તો સ્થાન તો લે જ છે. આથી જ એ જગ્યા હવાએ લીધેલી હતી અને એના જ કારણે આપણો જે ગ્લાસ અને રૂમાલ છે એ ભીના થયેલા હતા નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રયોગ જોયું જ. આપણે જોયું કે ગ્લાસને આપણે આખે આખું પાણીની અંદર નાખીએ છીએ, તેમ છતાં પણ પાણી છે એ ગ્લાસની અંદર જઈ શકતું નથી, કેમ કે ગ્લાસની અંદર જે ખાલી જગ્યા આપણને દેખાતી હતી તે જગ્યા ખાલી હતી નહીં. તેમાં પહેલાંથી શું ભરાયેલી હતી? હવા, એટલે કે એર. એર છે એ જગ્યા રોકે છે. ઉદાહરણ તરીકે અહીં આપણે જોઈએ અનાજનો કોથરો. અનાજનો કોથરો પહેલાંથી જ અનાજથી ફૂલ ભરેલો હોય તો શું એમાં આપણે વધારાનું અનાજ ઉમેરી શકીએ? ના. ગ્લાસમાં પણ પહેલાંથી જ હવા ભરેલી હતી,
તેથી તે હવાએ પાણીની અંદર આવવા માટે જગ્યા આપી નહીં અને તેથી જ ગ્લાસ અને રૂમાલ ભીના થયા નહીં. તો આનો મતલબ એ જ થયો કે હવા છે એ જગ્યા લે છે, આપણે હવા દેખાતી નહીં પણ એ પોતાનું સ્થાન તો લે છે. એટલે જ અહીં આપણે કહી શકીએ કે એર ઓક્યુપાય સ્પેસ, એટલે હવા જગ્યા રોકે છે.